ગુજરાતની ફાર્મા સેક્ટરની કંપની પર આઈટીના દરોડા. દિશમાન ફાર્મા કંપનીમાં આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કંપનીના ચેરમેનના નિવાસ સ્થાને પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. કુલ 18 જેટલી ટીમોનું વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન યથાવત. કંપનીના ચેરમેનના નિવાસ સ્થાને પણ સર્ચ ઓપરેશન ચાલુ. તો આ સાથે ટીવી 9 સંવાદદાતા હાર્દિક ભટ્ટ જોડાઈ ગયા છે. હાર્દિક, દિશમાન ફાર્મા પર દરોડાની કાર્યવાહી, ખાસ કરીને અત્યારે કઈ દિશામાં કાર્યવાહી? શિવાની, છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્સ વિભાગે ગુજરાતની ફાર્મા કંપનીઓ પર સકંજો કસ્યો છે અને આજે ફરી એકવાર ફાર્મા કંપની પર રેડ કરવામાં આવી છે. દિશમાન ફાર્મા છે તે ફાર્મા કંપનીમાં ખૂબ જાણીતું નામ છે અને તેના પર પણ આજે રેડ કરાઈ છે. આશરે 18 જેટલી જગ્યાઓ છે જેમાં જે ચેરમેન છે તેના નિવાસસ્થાન સહિતના કોર્પોરેટ ઓફિસ છે, તેની ફેક્ટરી જે બાવડામાં આવેલી છે તે જગ્યા પર પણ રેડ કરવામાં આવી છે. અત્યાર સુધી જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ જો વાત કરીએ તો ઇન્કમટેક્સ વિભાગના આશરે 50 કરતા પણ વધારે અધિકારીઓ આ રેડમાં જોડાયા છે અને કંપનીના જે કોર્પોરેટ ઓફિસ છે તેમજ ફેક્ટરી છે તે જગ્યા ઉપર સર્ચ અત્યારે ચાલી રહ્યું છે, જેમાં કમ્પ્યુટરની અને બીજા હિસાબી દસ્તાવેજોની ચકાસણી થઈ રહી છે. અત્યારના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. આ દ્રશ્યો જોશો તો આપને ખ્યાલ આવશે કે અમદાવાદમાં બોપલ આંબલી રોડ પર આવેલી દિશમાન ફાર્માની આ એક ઓફિસ છે જ્યાં અત્યારે સર્ચની કાર્યવાહી ચાલુ છે. ઘણા બધા ઇન્કમટેક્સના અધિકારીઓ પણ અહીં છે અને સાથે જ બંદોબસ્તમાં પોલીસ અધિકારીઓને પણ બોલાવાયા છે, જેથી કરીને ઇન્કમટેક્સ વિભાગ છે તેની કાર્યવાહી યોગ્ય રીતે કરી શકે અને બીજી કોઈ અડચણો ન આવે. આ કાર્યવાહી ઇન્કમટેક્સ વિભાગની હજુ પણ લાંબો સમય સુધી ચાલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. છેલ્લા ઘણા 2-4 કલાક કરતા પણ વધારે સમયથી આ કાર્યવાહી છે તે ચાલુ છે અને અત્યારે પણ આપ દ્રશ્યો જોશો તો આપને ખ્યાલ આવશે કે અત્યારે અંદર બહાર અવર જવર છે, અધિકારીઓની પોલીસના અધિકારીઓની અવર જવર છે તે કંપનીની અંદરથી ચાલુ જ છે. આ કાર્યવાહી હજુ પણ મોડી સાંજ સુધી અથવા તેના કરતા પણ વધારે ચાલે તો નવાઈ નહીં. જે કંપની છે તે કંપનીના કેટલાક કર્મચારીઓ છે સાથે જે અધિકારીઓ છે તેના મોબાઈલ, લેપટોપ્સ, કંપનીના જે ઓફિસ છે તેના કમ્પ્યુટર્સ, હિસાબી દસ્તાવેજો, આ તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને રેડના અંતે હવે જોવાનું એ છે કે કર ચોરી છે તે કેટલી સામે આવે છે તેના પર સૌની નજર છે. શિવાની, બિલકુલ હાર્દિક, સતત આપની પાસેથી માહિતી મેળવતા રહેશું. તો અત્યારે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે મોટા ભાગમાં અત્યારે કાર્યવાહી ચાલુ છે દરોડાની, ખાસ કરીને જે લેપટોપ છે, મોબાઈલ છે, જરૂરી દસ્તાવેજો છે તેને લઈને પણ અત્યારે તપાસ આઈટી વિભાગે શરૂ કરી છે અને મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો અને તેને લઈને જે મોટા ખુલાસા છે તે સામે આવી શકે છે. ગુજરાતની ફાર્મા સેક્ટરની કંપની પર આઈટી વિભાગની આ કાર્યવાહી.